जय श्री राम। विद्यार्थी भाई बहनों, नीलकंठ शाह परिवार वती आज वीडियो लेक्चर में दरेकनुं स्वागत करू छू। द्विघात समीकरण में द्विघात सूत्र में आपणे काले जे दाखला जोया अनुसंधाने आपणे त्रण शरत जोई कि डेल्टा जो जीरो होय अथवा डेल्टा एटले के विवेचक जीरो करता नानो होय अथवा तो विवेचक जीरो करता मोटो होय, आ त्रण शरत में डेल्टा जो जीरो करता मोटो होय तो द्विघात समीकरणना बीज वास्तविक अने भिन्न मळे। ज्यारे डेल्टा बराबर जीरो एटले के विवेचक शुद्धता आपणने जो जीरो मळी जाय तो बीज वास्तविक अने जे समान मळे छे एना आधारे काले आपणे दाखलो जोईए तो नीचेना द्विघात समीकरणना बीज समान होय तो केनुं मूल्य शोधो। બીજ આપણને સમાન આપેલા છે ને કે દ્વિઘાત સમીકરણની અંદર આપેલો છે એનો આપણે મૂલ્ય શોધવાનું છે તો એના માટે આપણે પહેલા વિવેચક મેળવી લેવો જોઈએ। તો વિવેચક મેળવવા માટે રકમ છે 2x² kx + 3 = 0 ની દ્વિઘાત સમીકરણના प्रमाणित स्वरूप साथे सरखावता द्विघात समीकरण ना सापेक्ष द्विघात समीकरण ना प्रमाणित स्वरूप साथे सरखावता એટલે કે ax નો વર્ગ + bx + c = 0 સાથે જે સરખાવવાનું છે એમાં આપણને a = 2 મળે છે b बराबर आपने k मळे छे अने c बराबर 3 मळे छे। विवेचक नुं सूत्र आपणे जाणीए छीए विद्यार्थी मित्रों के d बराबर b² - 4ac माटे d बराबर अहींया b छे k तो k² - 4ab अने c 3 आ गुणाकारमां आवे 3 4 2 4 24 तो आपणे वाक्य लखी शकीए छे के जो समीकरणना बीज समान होय जो समीकरणना बीज समान होय तो विवेचक यानी के भी जीरो होय। એટલે અહીંયા જે આપણને વિવેચક મળ્યો છે એને આપણે જીરો લઈ લઈએ તો k² -24 बराबर 0 माइनस 24 ने वाली बाजू ले जाए ताकि આપણે k ની કિંમત શોધવી છે એટલે માઈનસ 24 સામેની સાઈડ જાય તો k² બરાબર 24 માટે k બરાબર વર્ગમૂળની સાઈડ જાય એટલે વર્ગમૂળમાં 24 હવે 24 નું વર્ગમૂળ નથી મળતું એટલે આપણે ગુણાકારથી કોઈ એવો ભાગ લઈએ કે ગુણાકારની એટલે કે અવયવની કોઈ સંખ્યા નો વર્ગમૂળ આપણને મળતું હોય તો 4 નું વર્ગમૂળ 2 મળશે એટલે k બરાબર +1 - 2 √6 એવી k ની કિંમત મળે +1 - વર્ગમૂળમાંથી 12 આવતી સંખ્યા છે પ્લસ નો વર્ગ આ સંખ્યા 24 મળે માઇનસ 2√6 નો વર્ગ પણ 24 મળે એટલે આપણે +1 - લીધી છે વર્ગમૂળમાંથી આવતી સંખ્યા તો અહીંયા આમ केनी कीमत माइनस बेरूट छ अथवा प्लस बेरूट छ मळे छे तो परीक्षामां केनी कीमत शोधवाना बे मार्क्समां अथवा तो खाली जग्यामां एक मार्क्समां आ दाखलो होय छे तो अजी आपणे एक रकम जोईए બીજી
kx x माइनस b प्लस 6 बराबर 0 अमा आपने k ની કિંમત શોધવાની કીધી છે તો અહીંયા આપણે પહેલા ગુણાકાર કરી લઈએ તો આપણે દ્વિઘાત સમીકરણ મળી જાય એટલે kx ગુણ્યા x કરીએ એટલે kx નો વર્ગ માઈનસ kx ગુણ્યા 2 કરીએ એટલે 2kx પ્લસ 6 બરાબર 0 अब जानो सब पहले आपने विवेचक शोधी ना कोई इसलिए विवेचक शोधो हमारे प्रमाणित स्वरूप साथ ही सर कर दिया तो ने द्विघात समीकरण a x नो वर्ग प्लस b x प्लस c बराबर जीरो साथ है सरखा होता तो a बराबर आपने k मनुष्य b बराबर मनुष्य माइनस 2k अने c बराबर मनुष्य 6 विवेचक शोधिए विवेचक ना सूत्र अनुसार डेल्टा बराबर b स्क्वायर माइनस 4ac એમાં આપણે કિંમત ભરી તો b ની કિંમત છે આપણી પાસે માઇનસ 2k એટલે આ b ની કિંમત આવશે માઇનસ 2k નો સ્ક્વેર માઇનસ 4 a ની કિંમત છે a બરાબર k મળે છે k અને c ની કિંમત મને મળે છે 6 બ્રેકેટ ઓપન કરીએ ગુણાકાર કરીએ વર્ગ કરીએ તો d બરાબર માઇનસ નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4 અને k નો વર્ગ k સ્ક્વેર માઇનસ 6 જો 24 કે આપણે મળે बीच समान છે એટલે એક વાક્ય આપણે અહીં ફરજિયાત લખવું જોઈએ કે જો સમીકરણના બીજ સમાન હોય તો d બરાબર 0 હોય એટલે કે વિવેચક એનો 0 છે તો અહીંયા આપણે d મળેલો છે ને એના બરાબર આપણે 0 લઈએ तो आ 0 पाछळ લખો તો 4k² - 24k = 0 આ બે પદોમાં સામાન્ય લઈ શકાય એમ છે એટલે આપણે સામાન્ય કાઢી લઈ 4k સામાન્ય નીકળે તો આમાં વધશે k માઈનસ આમાં વધશે 6 = 0 બંનેને 0 અલગ આપો તો 4k = 0 અથવા k માઈનસ 6 = 0 k बराबर 0 भाग्य 4 अथवा k बराबर 6 અહીંયા k બરાબર આપણે કિંમત મળે 0 હવે અહીંયા આપણે વિચારવું ઘટે કે k બરાબર 0 લઈએ તમે જો પરંતુ k બરાબર 0 શક્ય નથી કારણ કે k बराबर 0 માટે દ્વિઘાત સમીકરણ રહે જ નહીં નો મતલબ પહેલા જવાબ લખી નાખો માટે k बराबर ફક્ત 6 મળે હવે 0 જો અહીંયા તમે લઈ લો જ્યાં k છે ત્યાં તો અહીંયા તમે 0 લ્યો અહીંયા તમે રકમમાં 0 મૂકો માની લો કે અહીંયા તમે 0 લેશો એટલે k ગુણ્યા 0 એને ગુણ્યા કા આવશે એટલે આ કે આખું આપણ 0 થઈ જશે એટલે 6 બરાબર 0 આવી તો ઉભો રહ્યો 6 બરાબર ત્યારે 0 હોઈ શકે નહીં દ્વિઘાત સમીકરણમાં વર્ગવાળો પદ હોવો જોઈએ એ પણ મળશે ને એટલે 0 આપણે લઈ શકશું ને એ સ્પષ્ટ મેં લખ્યું છે કે આ k બરાબર આપણને 6 મળે છે
હવે મિત્રો આ k ની કિંમત મેળવ્યા પછી આપણે સરસ મજાની દ્વિઘાત સમીકરણમાં રીત શીખવા જઈ રહ્યા છીએ જે પૂર્ણવર્ગની રીત છે અને પૂર્ણવર્ગની રીત આપણે ભણવાની એટલે મજા આવશે કે પૂર્ણવર્ગની રીત 7મા ધોરણ અને 8મા ધોરણમાંથી વિગતવાર આપણે ભણતા આવ્યા છીએ જોઈએ આપણે પૂર્ણવર્ગની રીતના દાખલા પૂર્ણવર્ગની રીત समीकरण ना बीज शुद्ध एमआई एक एग्जांपल ले आपने तो बे एक्स नो वर्ग माइनस सात एक्स वत्ता त्रण बराबर जीरो द्विघात सूत्र ની મદદથી આના બીજગણિતી મેળવવા એટલે પાછું એમ લખાઈ જાય કે ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપે x નો વર્ગ વત્તા 2x / c બરાબર 0 સાથે સરખાવતા પૂર્ણવર્ગની રીતે જ આના ઉકેલ શોધવાના છે એટલે કે આપેલ બહુપદી પૂર્ણવર્ગ બનાવવું પડે તો પ્રથમ પદ મધ્યમ પદ રહેવા દઈને અંતિમ પદ હંમેશા પૂર્ણવર્ગ બનાવવામાં આપણે ફેરવીશું એટલે નાના ધોરણમાં આપણે એક સૂત્ર આવતું કે અંતિમ પદ બરાબર પ્લસ ઓર માઈનસ સોરી અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ આ રીતે પહેલા અંતિમ પદ આપણે શોધી લઈએ તો અંતિમ પદ બરાબર મધ્યમ પદ છે 7x નિશાની ન લ્યો તો ચાલશે 4 ગુણ્યા પ્રથમ પદ છે 2x નો વર્ગ માટે અંતિમ પદ બરાબર અને ઓપન કરીએ તો 49 ગુણ્યા x વર્ગ 4 2 8 ગુણ્યા x વર્ગ x વર્ગ x વર્ગ કેન્સલ એટલે આપણને અંતિમ પદ મળે 49 ના છેદમાં 8 હવે જો આ જે અંતિમ પદ મળ્યું એ આ અંતિમ પદ 3 ની જગ્યાએ અંતિમ પદ હંમેશા પ્લસ હોય એટલે આપણે મૂકી દઈએ તો સમીકરણ કે આવું બનશે પૂર્ણવર્ગ સમીકરણ 2x² - 7x + 49/8 અંતિમ પદના 3 કાઢીને મેં ત્યાં અપૂર્ણાંક સંખ્યા આવી 49/8 અપૂર્ણાંક આવી છે છતાં એનું મધ્યમ પદ 7x મળવાનું છે આપણે ચેક કરવું હોય તો ચેક કરી લઈએ કે મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદનો વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનો વર્ગમૂળ તો મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ છે 2x² અને અંતિમ પદ છે 49/8 માટે મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા 2 નો વર્ગમૂળ √2 ગુણ્યા x ગુણ્યા 7/2 √2 8 વર્ગમૂળમાં જો તમે લઈ લો તો 8 નો વર્ગમૂળ ન નીકળે એટલે 4 2 8 4 નો વર્ગમૂળ 2 એટલે 2 8 નો વર્ગમૂળ 2 આપણે કરીશું તો તમે જોઈ શકો છો કે રૂટ 2 આ રૂટ 2 સાથે ઉડી જાય છે 2 આ 2 સાથે ઉડી જાય છે તો મધ્યમ પદ તમને મળે પ્લસ તો પ્લસ માઇનસ તો માઇનસ પ્લસ ઓર માઇનસ 2 લખેલું છે 7 ગુણ્યા x મળ્યું એટલે 7x તો મધ્યમ પદ મળે છે એટલે આ પૂર્ણવર્ગ છે અને પાછો અંતિમ પદ પ્લસ પણ છે પણ સૌથી મોટી તકલીફ ઈ છે કે રકમમાં આપણને પ્લસ 3 અંતિમ પદ આપ્યું હતું એની જગ્યાએ આપણે 49/8 લખી રહ્યા હવે એવું તો ન ચાલે રકમમાં આપણે ફેરફાર ન કરી શકીએ એટલે મારી રીતે આગળ વધીએ તો હું દર વખતે એમ કહું છું કે મેં જે પદ લીધું 49/8 એમાં કોઈ એક સંખ્યા ઉમેરી દો અને ઉમેરેલી સંખ્યા ધારો કે x છે એટલે તમારે ધારી જ લેવાનું દર વખતે અને વત્તાથી જ મૂકવાનું અને આ 49/8 મેં લીધા એમાં મેં ધારેલી સંખ્યા ઉમેરી તો મને મળે 3 3 મળવા જોઈએ એટલે ઓટોમેટિક એ ઉમેરેલું પદ
અને આવશે એ પદ બાદ કરવાથી ત્રણ જ મળશે એટલે કે ત્રણ નું વિભાજન આપણને મળી જશે તો આ 49 ના છેદમાં 8 આ બધું લઈ જાવ તો x બરાબર 3 માઈનસ 49 ના છેદમાં 8 ના છેદમાં કઈ મળે તો 1 એટલે આપણે લસાઅ લેવો પડશે લસાઅ આપણે 8 અહીંયા 8 વડે ગુણવું પડશે એટલે 8 થી 24 અને 1 વડે ગુણવું પડશે એટલે 49 એક 49 માટે x બરાબર નીચે 8 ના 49 માંથી 24 ગયા એટલે માઈનસ 25 વધે તો એનો મતલબ એવો થયો કે 49 ના છેદમાં 8 માંથી મારે 25 ના છેદમાં 8 બાદ કરવા જોઈએ બરાબર 0 એટલે 3 ના વિભાજનના બે પદ અપૂર્ણાંક મને મળે 49 ના છેદમાં 8 માઈનસ 25 ના છેદમાં 8 અને એ પણ તમને બતાવી દઉં કે 49 ના છેદમાં 8 માંથી 25 ના છેદમાં 8 બાદ કરતા રીયલ કેટલી સંખ્યા મળે તો અહીંયા આપણે લસાઅ લેવો પડે લસાઅ કેટલો આવશે ભાઈ બંધુ 8 બંનેના છેદમાં 8 છે એટલે 49 માઇનસ 25 એમના રહેશે સમગુણોત્તર હોવાથી 49 માંથી 25 જાય એટલે 24 ભાગ્યા 8 8 એટલે 24 જવાબ આવ્યો 3 એટલે કે 3 નું વિભાજન આ બે સંખ્યાઓ થઈ જે મેં અહીંયા લખી છે હવે આમાં પૂર્ણવર્ગ કેવી રીતે આપણે આગળ વધવું પડે એટલે આ વર્ગ આપણે કશું પૂછી તો અહીંયા પ્રથમ 3 પદ તમે ધ્યાનથી જુઓ એ પૂર્ણવર્ગ છે કારણ કે મધ્યમ પદ હમણાં જ આપણે અહીંયા રસકામાં મેળવ્યું તો પૂર્ણવર્ગનું શોર્ટ ફોર્મ લખીએ તો પ્રથમ પદનું વર્ગમૂળ 2 છે એટલે એનું વર્ગમૂળ 2 x વર્ગ નો x મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ 7 49 નું વર્ગમૂળ 7 8 નું વર્ગમૂળ હમણાં આપણે જોયું 2 √ 2 માઈનસ તફાવતની રીતમાં લઈ જવા માટે કારણ કે અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગ મળશે આપણને તો આનું વર્ગમૂળ મારે કાઢવું પડે એટલે 5 ના છેદમાં 2 √ 2 મળે બરાબર 0 બંને બ્રેકેટની માથે વર્ગ છે બંને બ્રેકેટની વચ્ચે માઇનસ સાઇન છે તફાવતની રીત આપણે આરામથી કરી શકીશું તફાવતની રીત તમે જાણતા હશો કે બે પૂર્ણવર્ગના તફાવતની રીતમાં બંને બ્રેકેટ ગુણાકારમાં આવે છે બરાબર આ 0 નો 0 એમાં જે પહેલા બ્રેકેટની અંદર જે સંખ્યાઓ છે એ તો બંને બ્રેકેટમાં જૈસે તે પોઝિશનમાં મૂકી દેવાની હોય છે જેમ હોય એમ મુકાઈ ગયા પછી પાછળનું જે પદ છે 5 ના છેદમાં 2 √ 2 1 માં આપણે માઇનસ લખવાનું છે અને 1 માં આપણે પ્લસ લખવાનું બંને કૌંસની અંદર સાદુરૂપ આપતા પહેલા બંનેને આપણે 0 અલગ આપી દઈએ એટલે આપણને સાદુરૂપમાં બહુ તકલીફ ના પડે માટે રૂટ 2x માઇનસ 7 ના છેદમાં 2 √ 2 માઇનસ 5 ના છેદમાં 2 √ 2 બરાબર 0 અને રૂટ 2x માઇનસ 7 ના છેદમાં 2 √ 2 પ્લસ 5 ના છેદમાં 2 √ 2 બરાબર 0 આપણે બીજ શોધવા છે એટલે x બરાબર આપણે જવાબ જોઈએ તો આપણે x ને કરતા બનાવવા હોય તો પહેલા તો બંને સંખ્યાઓને આપણે સામેની સાઈડ લઈ લઈએ એટલે અહીંયા આવશે રૂટ 2x બરાબર માઇનસ છે બાજુ ગયા પ્લસ 7 2 √ 2 પ્લસ 5 2 √ 2 આમાં નામ આગળ વધી જઈએ આનો જો પછી લઈએ માટે રૂટ 2x બરાબર આનો લસાઅ લઈએ તો 2 √ 2 બંને જગ્યાએ છેદ સરખો હોવાથી ઉપરના પદો સમછેદી હોવાથી એના જ આવશે રૂટ 2 ગુણાકારના ભાગાકારમાં લઈ જાઓ અને ઉપરનો કરી નાખો સરવાળો તો 7 ને 5 12 નીચે 2 √ 2 ગુણ્યા અહીંથી આવશે √ 2 માટે x બરાબર 12 ના છેદમાં 2 ગુણ્યા √ 2 ગુણ્યા √ 2 એટલે 2 બે છ બાર અને બે તેરી છ માટે આમાં આપણને x બરાબર 3 મળ્યા અહીંયા આગળ વધીએ તો અને રૂટ 2 x બરાબર આ આ સાઈડ ગયા એટલે 7 ના છેદમાં 2 √ 2 માઇનસ
आ प्लस छे आ बाजू भी એટલે માઈનસ 5 ના છેદ માં 2 રૂપે અને √2x બરાબર નો લઈએ લસા તો s લસા આવશે 2 રૂપે / ના છેદ માં જે ઉપર બાદબાકી આવશે નીચે થી કોઈ ગુણાકાર નહીં આવે એટલે 7 - 5 અને √2x બરાબર 7 માંથી 5 લઈએ 2 નીચે 2 √2 √2 આવી થી નીચે ગુણાકાર માં જવા દે ગુણાકાર ના ભાગાકાર તો x બરાબર 2 ના છેદ માં 2 √2 ગુણ્યા r √2 ગુણાકાર ના ભાગાકાર માં 2 ને ઉડી જાય તમે જાણો છો √2 અને √2 એ 2 થાય x બરાબર આપણને 2 મળે પ્રથમ પદ માં અહીંયા x બરાબર આપણને ઉપર મળ્યા છે 3 આ પહેલું શૂન્ય અને x બરાબર મળે છે 2 આ બીજું શૂન્ય હવે અહીંયા આપણે પૂર્ણ વર્ગની રીતે જવાબ મળ્યો છે એટલે આપણે સ્પષ્ટ લખી નાખીએ કે આ પૂર્ણવર્ગની રીતે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ x બરાબર 3 અથવા x બરાબર 2 મળે છે આ રીતે પૂર્ણવર્ગની રીતમાં ફરજિયાત આટલા સ્ટેપ જ આવે છે ગમે તે દાખલો હોય એટલે સ્ટેપ વાઇઝ તમે આગળ પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ આવશે હજી એક દાખલો આપણે પૂર્ણવર્ગનો જોઈએ બીજી રકમ 2x નો વર્ગ + x 2x નો વર્ગ + x - 4 બરાબર 0 એટલે દ્વિઘાત સમીકરણ આપેલું છે ને પૂર્ણવર્ગની રીતે આપણે એના બીજ શોધવા દે તો દર વખતની જેમ આપણે અંતિમ પદ ફેરવીએ કારણ કે અંતિમ પદ અહીંયા માઇનસ 4 છે કદાચ અહીંયા પ્લસ 4 હોત તો મધ્યમ પદ મળતું નથી કારણ કે મધ્યમ પદમાં એક જ છે એટલે અંતિમ પદ તો આપણે ફેરવવું જ પડે આમાં મધ્યમ પદ નથી ફેરવવાનું એ બાળ મિત્રો વિદ્યાર્થી મિત્રો ભાઈ બહેનો ખાસ યાદ રાખજો અંતિમ પદ જ ફેરવવાનું એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ માટે અંતિમ પદ બરાબર મધ્યમ પદ છે x છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ છે અને x નો વર્ગ બ્રેકેટ ખોલી નાખી તો અંતિમ પદ બરાબર x વર્ગ ના છેદમાં 8 ગુણ્યા x વર્ગ 4 દુ 8 એમાં x વર્ગ ઉડી જાય એટલે અંતિમ પદ આવે 1 ના છેદમાં 8 હવે અંતિમ પદ જે 1 ના છેદમાં 8 એવું માઇનસ 4 ની જગ્યાએ આપણે અહીંયા મૂકી દઈએ એટલે પૂર્ણ વર્ગ પદ આવે થઈ જાય 2x નો વર્ગ + x + 1 ના છેદમાં 8 આનું વર્ગમૂળ √2x ને આનું 2√2 એ બંને ઉડી જાય એટલે x બનશે એટલે પૂર્ણ વર્ગ તો થઈ ગયું પરંતુ હવે આપણે શું વાત કરીએ જેથી કરીને માઇનસ 4 મળે તો એના માટે 1 ના છેદમાં 8 + x બરાબર મારે જોઈએ માઇનસ 4 હવે આ વત્તા 1 ના છેદમાં 8 ભૂલી બાજુ લઈ જાઓ અને ધારેલો x શોધવા પ્રયત્ન કરો તો x બરાબર માઇનસ 4 માઇનસ 1 ના છેદમાં 8 એટલે લસા આવશે 8 અને 8 ચોક થશે 32 આના છેદમાં 8 છે એટલે માઇનસ 1 અને માટે x બરાબર માઇનસ 33 ના છેદમાં 8 કે માઇનસ માઇનસ પ્લસ 32 ને 33 મોટા પદની નિશાની એટલે 1 ના છેદમાં 8 માંથી 33 ના છેદમાં 8 તમે બાદ કરો તો તમને માઇનસ 4 મળે તમારે બંને પદ લઈને સાઈડ વર્ક કરી લેવો કે જવાબ આવે છે કે કેમ માઇનસ 4 એ તમને ખબર પડે હવે આ પૂર્ણ વર્ગમાં આગલા 3 પદોનું સરવાળો આપણે લખીએ
અને આ પદને ફરજિયાત તફાવતની રીતમાં લઈ જાય તો આપ જાણો છો કે તફાવતની રીત એટલે જ માઈનસ એટલે માઈનસ નું અહીંયા અવરોધ જોઈએ ધન જો ત્યાં માઈનસ ન આવે અહીંયા પ્લસ આવે તો એના માટે આપણે હવે પછીના લેક્ચરમાં શીખીશું અત્યારે માઈનસ આવ્યા છે અને પૂર્ણવર્ગની રીતે સમીકરણના બીજ શોધવા છે તો આમાં આપણે આગળ વધીએ तो पूर्ण वर्ग प्रथम पद नु वर्गमूल √2x मध्यम पद नी निशानी अंतिम पद नु वर्गमूल एक ना छेद मा बे रूट बे अने माथे वर्ग आ पदो ने तमे पूर्ण वर्ग नी रीते खोलो एटले ऊपर ना त्रणे पद तमने मळी जाय पूर्ण वर्ग नी रीत तमने याद हशे प्रथम पद नो वर्ग वत्ता बे गुण्या प्रथम पद अने अंतिम पद नो वर्गमूल मध्यम पद मा प्लस फरजियात अने अंतिम पद नो वर्ग अंतिम पद नो वर्ग तमे करो एटले 1 ना छेद मा 8 तमने मळी जाय माइनस अहीं जे वर्गमूल छे मा 33 नो वर्गमूल नहीं मळे एटले √33 8 नो वर्गमूल 2 √2 माथे वर्ग बराबर 0 आ काउस तमे खोलो एटले 33 ना छेद मा 8 तमने मळी जाय एटले एनो वर्गमूल लखीने माथे वर्ग करवाथी जेनो एक पद तमे प्राप्त करी शको छो हवे अहीं તફાવત ની રીત થઈ ગઈ એટલે આપણે તફાવત ની રીત માં આગળ વધીએ તો √2x પ્લસ 1 અપોન 2 √2 એક પદ એક વખત માઇનસ લખવાનું પાછળ એટલે પહેલા હું માઇનસ લખું √33 ના છેદ માં 2 એટલે અને બીજા કૌંસ ની અંદર પાછળનું પદ પ્લસ થી લખવાનું આગળનું પદ એમ ના બેઠું મૂકી દેવાનું बराबर છે બંને બ્રેકેટ ને 0 આપણે અલગ આપી દઈએ બ્રેકેટ કરવાની જરૂર નથી કારણ કે 0 આપણે અલગ આપીએ છે એટલે √2x + 1/√2 −√33 ના છેદમાં 2√2 = 0 અથવા √2x + 1/√2 + √33/√2 = 0 હવે આપણે ચલ x ને કરતા બનાવવું છે બે બીજ શોધવા છે એટલે બંને આ રકમને આપણે ઓલી સાઈડ લઈ જઈએ અને x વાળો પદ પછી લઈ જઈએ લાસ્ટ તો √2x બરાબર આ પદ આ બાજુ જાય એટલે માઇનસ થવાનું આ પદ આ બાજુ જાય એટલે પ્લસ થવાનું માઇનસ 1/√2 આ પદ પ્લસ થઈ જશે પ્લસ √33 ના છેદમાં 2 બંને સાથે લખવા જોઈએ પણ પહેલા હું આનો જવાબ મેળવ્યો તો √2x બરાબર અહીંયા તમારે લસાઅ લેવો પડશે હવે લસાઅ તો વિદ્યાર્થી ભાઈઓ બેનો સંપૂર્ણ ફાવે છે ને આનો લસાઅ કેટલો આવશે બંનેના છેદમાં 2√2 છે એટલે બંનેના છેદ સરખા છે સમજ છે ને એટલે 2√2 જ આવશે અને સમજ છે જે હોય ત્યારે ઉપરના પદ એનાય જ આવતા હોય છે હવે આ √2 ગુણાકારમાં છે અને ભાગાકારમાં લઈ જાવ તો x = -1 + √33 ના છેદમાં 2√2 ગુણ્યા √2 માટે x = -1 + √33 √2 ગુણ્યા √2 આખા 2 અને 2 ગુણ્યા 2 એટલે 4 આમ પહેલું બીજ આપણને મળે કે x = -1 + √33 / 4 આ જ રીતે અહીંયા બીજું બીજ મેળવીએ √2x બરાબર આ પ્લસ વાળું પદ આ બાજુ છે એટલે માઇનસ થશે બાજુ વાળું પદ બીજું પદ એ પ્લસ વાળું છે આ બાજુ છે એટલે માઇનસ થશે બંને પદ માઇનસ થશે આપણને એની કોઈ ચિંતા નથી માઇનસ હોય કે પ્લસ હોય આપણે તો દાખલો કરવાનો હોય છે માટે √2x બરાબર હવે આપણે લસાઅ લઈ લઈ એટલે 2√2 બંનેના છેદમાં 2√2 આવવાથી ઉપરના પદ એમના આવશે -1 −√33 હવે અહીંયા જે 2√2 છે અને અહીંયા લઈ જઈએ કારણ કે ગુણાકાર છે આ બધું ભાગાકાર જશે તો x = -1 −√33 2√2
જરૂર પ્રાપ્ત કરજો, તમારા ભવિષ્યમાં બહુ કામ આવશે. ધન્યવાદ. આભાર.